આજે ઘણા સમયથી જોઈએ ને તો આપણને એવું જ લાગે છે કે આપણો આધાર છે ને યથાગર છે. કોઈ પણ કચેરીમાં જઈએ, કોઈ પણ ગવર્મેન્ટ સંસ્થામાં જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, એટલે ઇવન તો શાળામાં પણ જઈએ, દરેક જગ્યા ઉપર આધાર કાર્ડ જોઈએ. એટલે અને ભાઈ જો અમે ભાડે રહેતા હોય ને ભાડે, એટલે મકાન માલિકની જે રંગતી હોય, એટલે 5 મહિને આમ કાઢે, 5 મહિને આમ કાઢે, તો વારંવાર એડ્રેસ કઈ રીતે ચેન્જ કરવું, એટલે અથવા આધાર કાર્ડની અંદર તમે કઈ રીતે સુધારો કરી શકો છો ઘર બેઠા. કોઈ પણ એજન્ટની પાસે જવાનું નથી, કઈ વસ્તુ કરવાનું નથી, ખાલી ફોન હોવો જોઈએ, લેપટોપ હોવું જોઈએ, તમે ઓનલાઈન કરી શકો છો. એટલે ઇન્ડિપેન્ડન્ટ. થેન્ક યુ વેરી મચ. માય નેમ ઇઝ હાર્દિક સિયાણી એન્ડ યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ. એન્ડ રાઇટ નાઉ વી આર ડિસ્કશન ઓફ ધ આધાર કાર્ડ. એટલે છે આધાર કાર્ડમાં કઈ રીતે સુધારો કરી શકાય, આધાર કાર્ડની અંદર અપડેટ કઈ રીતે કરી શકાય, આધાર કાર્ડની અંદર તમે એડ્રેસની અંદર કઈ રીતે ચેન્જ કરી શકો છો. ખાલી ને ખાલી 50 રૂપિયા, કોઈ પણ પ્રકારનો હિડન ચાર્જ નથી. આ વસ્તુ હું નથી કહેતો, આ UIDAI વાળા કહે છે. એટલે છે ઉપર બીજી વસ્તુ, હવે આ વસ્તુ ચેન્જ કરવાની છે. કેવી રીતે ચેન્જ કરવાની છે ભાઈ? આપણી પાસે લેપટોપ નથી, કાંઈ વાંધો નહીં, સ્માર્ટફોન છે, તો સ્માર્ટફોન હોય, નેટવર્ક હોય, તો આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. કેવી રીતે કરશું? હવે હું તમને લઈ જાઉં છું મારી લાઈવ સ્ક્રીન ઉપર, કે તેમાં તમે જોઈ શકો છો કેવી રીતે હવે આપણે આધાર કાર્ડ ને એડ્રેસ ચેન્જ કરી શકીએ. લેપટોપમાંથી આ જ સીધી પ્રોસેસ છે, તમારા મોબાઈલમાંથી પણ તમે આ જ રીતે કરી શકો છો. રેડી, તો શું કરવાનું છે? શરૂઆતમાં એ લખી નાખવાનું છે UIDAI. એન્ટર મારો, એન્ડા મારો, એટલે પહેલું જ વસ્તુ આવશે UIDAI. UIDAI ઉપર આવીને શું છે ભાઈ? ગેટ આધાર કાર્ડ, અપડેટ આધાર કાર્ડ, આધાર કાર્ડ સર્વિસ, આ વસ્તુ છે, તેમાં જ આવું છે. શું કરવાનું છે? આપણે અપડેટ કરવાનું છે. અપડેટ કરવાનું છે, અપડેટ ઉપર ક્લિક કરશું. ક્લિક કરીને હવે આની અંદર આવશે ભાઈ શું છે? અપડેટ યોર આધાર ડેટા ઇન આધાર કાર્ડ, ચેક આધાર, અપડેટ સ્ટેટસ. કે હવે માની લો કે તમે કોઈ અપડેટ માટે અરજી મૂકી છે, હવે એ અપડેટ થયું છે કે કેમ, તો એનું સ્ટેટસ આવશે. ત્યાર પછી છે અપડેટ એડ્રેસ ઇન યોર આધાર કાર્ડ, તો એની પર ક્લિક કરો ભાઈ. આપણે આધાર કાર્ડની અંદર એડ્રેસ ચેન્જ કરવું છે, તો એક નવી વિન્ડો ખુલી આવડી કે ભાઈ હવે આમ લોગિન કરવું છે. લોગિન કરો, જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે કે તમારું આધાર કાર્ડની અંદર મોબાઈલ અને આધાર કાર્ડ બંને એક બીજા સાથે લિંક હોવું જોઈએ, તો જ આપણે આધાર કાર્ડ ઓનલાઈન ચેન્જ કરી શકીએ છીએ. રેડી, તો હું પણ અત્યારે મારી ડેટા ફિલ કરું છું, તમે પણ તમારા ડેટા ફિલ અહીંયા કરો. જ્યારે તમારી પાસે આ નવું પેજ ખુલે છે ત્યારે શું કરો? નીચે હશે જુઓ, આયુ ઓર્ડર આધાર કાર્ડ, પીએસસીની અંદર આધાર કાર્ડ જોતું હોય તો આ પ્રમાણે ડાઉનલોડ આધાર કાર્ડ કરવું હોય ત્યારે ઓનલાઈન અપડેટ સર્વિસ ઉપર ક્લિક કરશું આપણે, તો આ એવું કહે છે અત્યારે કે ભાઈ તમે ઓલરેડી એકવાર આધાર કાર્ડ એડ્રેસની ચેન્જની નાખેલી રિક્વેસ્ટ નાખેલી છે. ઓકે, કરો અહીંયા ઓનલાઈન સર્વિસ, ઓનલાઈન અપડેટ સર્વિસમાં જઈને પાછા અપડેટ પાછું આધાર કાર્ડ ઓનલાઈન ક્લિક કરશો. આ કેવી પ્રોસેસ આવી ગઈ ભાઈ, કે ભાઈ તમારે પાસે આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ પ્રમાણે છે, આ વસ્તુ હોવી જોઈએ. રેડી, અહીંયા કરો પ્રોસેસ ટુ અપલોડ આધાર કાર્ડ, અહીંયા ક્લિક કરો. અહીંયા ક્લિક કરીને પછી ત્યાર છે ઓકે. હવે આની અંદર આપણે શું શું ચેન્જ કરશું? જો આપણો મોબાઈલ નંબર લિંક હોય તો આપણે પહેલું છે નામ ચેન્જ કરી શકશું. મારી પાસે એક પણ અટેમ્પ્ટ નથી બચ્યા. ડેટ ઓફ બર્થ મારી પાસે એક પણ વખતના અટેમ્પ્ટ નથી હોય બેચા. જેન્ડર આપણે એક વખત ચેન્જ કરી શકશું. ડેટ ઓફ બર્થ આપણે 2 વખત ચેન્જ કરી શકશું. નામ 2 વખત ચેન્જ કરી શકશું. ત્યાર પછી છે એડ્રેસ.
તો એડ્રેસ આપણે કોઈ પણ જેટલી વખત ચાહે તેટલી વખત કરી શકીએ છીએ. તો એડ્રેસ ઉપર ક્લિક કર્યું મેં અને પ્રોસેસ ટુ અપડેટ આધાર. તો આ એવું કહે છે કે તમારું ઓલરેડી આ જગ્યાએ તમારું એડ્રેસ છે, તો હવે તમે શું કરવા માગો છો, શું ચેન્જ કરવા માગો છો. રેડી? તો ડેટા લખવા માટે આપણે શરૂઆતથી કેર ઓફ જે આપણે ઘરે રહેતા હોય આપણા ગાર્ડિયન અથવા તે પણ વ્યક્તિના નામ વડે લખી શકશું. રેડી? હા, જો હવે અહીંયા છે ને, અહીંયા જો ઓટોમેટિક ભીખું ભાઈ આવી ગયું. રેડી? તો આ છે ને મારું આધાર કાર્ડ છે એ ગુજરાતીમાં નથી, મારું આધાર કાર્ડ આખે આખું પૂરેપૂરું ઇંગ્લિશની અંદર છે, જેને કારણે નીચે ઇંગ્લિશમાં જ આવશે. રેડી? પરંતુ જો તમારું કોઈ પણ આધાર કાર્ડ તમારી માતૃભાષામાં હોય તો માતૃભાષામાં તમે ભીખુભાઈ લખશો નીચે તમારી માતૃભાષામાં આવી જશે, એટલે કે તમે ઉપર ઇંગ્લિશ લખશો નીચે એનું ગુજરાતી આવી જશે. રેડી? અથવા હિન્દી આવી જશે, જે પણ ભાષામાં છે તે જગ્યા પર આવી જશે. અને જો એમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે અહીંથી તમે ચેન્જ કરી શકો છો, સાથે અહીં લખી શકો છો. નીચે છે હાઉસ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ, હાઉસ બિલ્ડિંગ જે વસ્તુ છે પહેલાં બિલ્ડિંગ નંબર નાખી ગયો અહીંયા, 12 યોગીધારા સોસાયટી યોગી ચોક પુણા સિંહાડા રોડ સુરત. સ્ટ્રીટ શું છે, સ્ટ્રીટ નાખી ગયો, અથવા તમે આમ ન હોય તો ખાલી અહીંયા તમે શું નાખો, બાર નાખી ગયો, લોકલ ક્યાં છે અહીંયા નાખી ગયો એટલું. પછી અહીંયા સેક્ટર યોગી ચોક નાખી ગયો, લેન્ડમાર્ક તો પછી લેન્ડમાર્ક મારા પાસે જે નજીકમાં જે વસ્તુ હોય તો ત્યાં નાખી ગયો લેન્ડમાર્ક, તો નાખી દીધું મેં સમર્પણ હોસ્પિટલ. રેડી? પિનકોડ 395010, સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ સુરત. એ ઓટોમેટિક આવી જશે, ગુજરાતની સ્ટેટ છે ઓટોમેટિક આવી જશે. વિલેજ કયું છે, તો વિલેજ આપણે જે પ્રમાણે આપણે નાખવું હશે એ પ્રમાણે આવશે ભાઈ. ઓકે, સુરત સિટી નાખી દીધું મેં. પોસ્ટ ઓફિસ વડોદરા. હવે એમ કે છે આટલું તો નાખી દીધું આપણે, ક્લિયર છે, આ બધી વસ્તુ આપણે નાખી દીધી. હવે શું કહે છે કે હવે એની માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો ડોક્યુમેન્ટ શું આવશે, પછી તમે મેન્યુઅલ અપલોડ કરશો કે ડિજિલોકરમાંથી અપલોડ કરશો. આપણે જઈએ છીએ મેન્યુઅલ ઉપર. રેડી? ઓકે, જો આમાં શું છે, કઈ કઈ વસ્તુ છે, પહેલું છે અકોમોડેશન અલોકેશન લેટર, ગવર્મેન્ટના વ્યક્તિ માટે આવે છે. આર્મી લાઇસન્સ, બંદૂકનું લાઇસન્સ હોય અથવા કોઈ પણ એ રાઇફલનું લાઇસન્સ તમે એમાં મૂકી શકો છો એઝ અ પ્રૂફ તરીકે. બેંક સ્ટેટમેન્ટ તમે મૂકી શકો છો, પાસબુક તમે મૂકી શકો છો. રેડી? ESIC મૂકી શકો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટનું આઈડી કાર્ડ, સર્ટિફિકેટ, ડિસેબિલિટી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ કનેક્શન બિલ, ઇન્સ્યોરન્સ પોલિસી, કિસાન ફોટો. એટલે આમાં જે તમે જે પણ વસ્તુ છે તમે મૂકી શકો છો. રેડી? તમે એના કારણે તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો એ પ્રૂફ મૂકીને. રેડી? પણ હા, એક વસ્તુ છે, અમુક જગ્યાએ જેમ કે આ છે PDS ફોટો કાર્ડ, પાસપોર્ટ, પછી છે ટ્રાન્સજેન્ડર આઈડેન્ટિટી કાર્ડ. રેડી? આ દરેક જગ્યા પર તમારો ફોટો હોવો જોઈએ. બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક સ્ટેટમેન્ટ ફોટો ના હોય પણ પાસબુકની અંદર ફોટો હોય, પાસબુકનો જો પહેલો પેજનો ફોટો મૂકે એમાં તમે ફોટોવાળું મૂકી શકો છો. અકોમોડેશન લેટર ફોટોવાળો હોવો જોઈએ. રેડી? તો આ બધી વસ્તુ મૂકી શકીએ. આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ, શું સિલેક્ટ કરીએ, ઓકે ચલો પાસપોર્ટ સિલેક્ટ કરી દો અથવા રેન્ટ એગ્રીમેન્ટ સિલેક્ટ કરી લો. આ રેન્ટ એગ્રીમેન્ટ સિલેક્ટ કરી દીધું મેં. રેડી? ઓકે, જેવું મેં રેન્ટ એગ્રીમેન્ટ ઉપર ડબલ ક્લિક કર્યું તો એક વસ્તુ આવી ગઈ, ભાઈ શું આવ્યું, ભાઈ ડોક્યુમેન્ટ એડવાઇઝરી. ડોક્યુમેન્ટ એડવાઇઝરી શું કહે છે, ઓકે તમે રજિસ્ટર સેલ ડીડ મૂકો છો, રેન્ટ ડીડ મૂકો છો, ગિફ્ટ મૂકો છો, તમે જે પણ મૂકો છો અમને કોઈ વાંધો નથી. આવું UIDAI વાળા કહે છે કે અમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પરંતુ આ બધી વસ્તુ છે ને આ રીતે હોવું જોઈએ. પહેલું તો એ રજિસ્ટર્ડ હોવું જોઈએ. એટલે છે એની અંદર રજિસ્ટર્ડ હોવું જોઈએ, એની અંદર ભાઈ એડ્રેસ હોવું જોઈએ, અને ભાઈ એ જે લેનાર છે એનું નામ હોવું જોઈએ, એટલે કે આપણું નામ હોવું જોઈએ એની અંદર. રજિસ્ટર્ડ સેલ ડીડ ઓર રેન્ટ એગ્રીમેન્ટ મસ્ટ બી લિજિબલ. રેડી? એ હોવું જોઈએ. ઓકે કરી જો. હવે ભાઈ કન્ટિન્યુ ટુ અપલોડ કરી જો. કન્ટિન્યુ ટુ અપલોડ કોઈ પણ મૂકી જો આપણે. આ અત્યારે નથી આવડો પણ
આ પીડીએફ માં હોવું જોઈએ ભાઈ. આ કે અમે પીડીએફ મૂકી દીધી. રેડી? ઓકે, અમે પીડીએફ મૂકી દીધી. આ નથી મારું, પણ મેં પીડીએફ મૂકી દીધી. અમે શું કર્યું? નેક્સ્ટ કરું. નેક્સ્ટ જ્યારે કરશો તો એ પ્રિવ્યૂ આવશે. રેડી? આ પ્રિવ્યૂ આવ્યું તો પ્રિવ્યૂની તો જોઈ લો કે તમે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ મોકલ્યું છે ભાઈ, આ રેન્ટ એગ્રીમેન્ટ છે. ઓકે, નહીં યાર ભૂલ થઈ ગઈ તો પાછું એડિટથી તમે કરી શકો છો. ન્યૂ એડ્રેસ છે તમારું, આવડું આ છે કે ભીખુભાઈ સન ઓફ છે. સન ઓફ એટલે કે આના મારા ફાધર છે, અને સન ઓફ એટલે કે મારા પિતા છે. સન ઓફ ભીખુભાઈ, બાર યોગીજરા સોસાયટી, યોગી ચોક, સમર્પણ હોસ્પિટલ, સુરત સિટી, ગોડોદરા, સુરત, ગુજરાત 395010. રેડી? તો આ વસ્તુ આવી ગઈ. બંને જગ્યા ઉપર ક્લિક માર્ક કરો, નેક્સ્ટ કરી દો. જો ભૂલ એવું લાગતું હોય કે નહીં હજી યાર મને કંઈક ભૂલ થઈ ગઈ તો અહીં એડિટ કરી શકો છો. રેડી? તો પાછું જે પેજ ગયા હતા એ પેજ ઉપર તમે પાછા આવી શકો છો. અને જ્યાં લગી પોસિબલ હોય તો ત્યાં લગી આ દરેક શબ્દ છે ને એ કેપિટલમાં રાખવા વિનંતી. પ્રિવ્યૂ કર્યું, પ્રિવ્યૂ કરીને હવે ક્લિક કરી દીધું ભાઈ. ઓકે ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ કરશો એટલે હું કહે છે, યુ વિલ બી ચાર્જ 52 પ્રોસેસ ઓનલાઈન અપડેટ રિક્વેસ્ટ. ઓકે, મેક પેમેન્ટ. શું કહે છે ભાઈ? ટેકનિકલ એરર, વેકેન્ટ સિસ્ટમ એઝ એક્સપાયરિંગ ટેમ્પરરી ટર્મ. ઓકે, કંઈ વાંધો નહીં, પણ તમે અહીંથી આમ કરીને મેક પેમેન્ટ કરી શકો છો. રેડી છે? હા, જો આવી ગયું. ચૂઝ ધ પેમેન્ટ ઓપ્શન. 50 રૂપિયા ટ્રાન્સફર કરવાનું છે ક્યાંથી? કાર્ડથી કરી શકો છો, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી, વોલેટથી કરી શકો છો, નેટ બેન્કિંગ કરી શકો છો, યુપીઆઈ કરી શકો છો, પેટીએમ કરો છો. આપણે યુપીઆઈ જોઈ લઈએ. યુપીઆઈ ગૂગલ પે કરી લઈએ. ગૂગલ પેનું નાખીને વેરીફાઈ કરીને તમે કરી શકો છો. જ્યારે તમે વેરીફાઈ કરો છો, બધું થઈ જાય છે, ત્યારે તમારું સિસ્ટમમાં ઓટોમેટિક જનરેટ થઈ જાય છે. એની અંદર તમને એક પીડીએફ ડાઉનલોડ થશે. પીડીએફની અંદર તમારો એસઆરએન નંબર હશે. રેડી? શું નંબર હશે? એસઆરએન નંબર હશે. એસઆરએનની અંદર આ એક તમારે આવી નામની એક સ્લીપ ખુલશે. એની અંદર આવશે આધાર કાર્ડ નંબર આવી ગયો. રેડી? એસઆરએન નંબર આવશે, સર્વિસ રિક્વેસ્ટ નંબર. આ એસઆરએન નંબરથી તમે પણ આધાર કાર્ડ અપડેટનું ચેન્જ અને સ્ટેટસ ચેક કરી શકો છો. ઇન્વોઇસ નંબરથી પણ તમે સ્ટેટસ ચેક કરી શકો છો. રેડી છે? તો આ વસ્તુ છે આધાર કાર્ડ અપડેટની પ્રોસેસ. લગભગ 7-8 દિવસની અંદર ચેન્જ થઈ જાય છે, પરંતુ અત્યારે બેકએન્ડ ટીમ એટલી એક્ટિવેટ છે તો તમે આજે નાખવું અને 2-2 દિવસની અંદર તમારું થઈ શકે છે, એ તો લક ઉપર છે. જો કોઈ પણ પ્રકારની ક્વેરી થશે તો બેકએન્ડ ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. રેડી છે? તો ચાલો, આઈ હોપ સો તમને અપડેટ કરવાની પ્રોસેસ તમને ખબર પડી ગઈ છે. તમે પણ અપડેટ કરી શકો છો અને તમે વસ્તુ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટીમ. બાય.